यात्री प्रकरण नंबर 6 एक छलांगे दरियो कूदो तेमा पेज नंबर 106 पर आगळ समझिए। चालो गाए गीतडू लंका ताड़ी सरगी गई ये आपणे पेज नंबर 103 पर જોઈએ આપણે જોઈ ગયા હતા ત્યારબાદ આગળ વાંચો આપણે સરસ મજાની આ વાર્તા આપેલી છે તેના વિશે આપણે સમજીએ અહીંયા આપણે ચિત્ર આપેલું છે હનુમાનજીનું ત્યારબાદ છે લંકામાં રાવણો છે ત્યારબાદ હનુમાનને બંદી બાંધીને લઈ આવ્યા છે આ ચિત્ર જોઈ અને આપણે આગળ વાંચીએ पेज नंबर 107 दरवान महाराज ने जय हो महाराज केना सैनिकों एक वानर जीवा मानस ने लईने सभा गृह में आवानी रजा मांगे छे रावण बोले छे आवा दो चार पांच सैनिकों हनुमान ने एक दोरडाथी बांधीने लावे छे रावण अरे आ कोण छे नथी माणस कि नथी वांदरो एने अहीं शुं काम लाव्या छो शुं काम छे हनुमान हूँ वानर छू वा एटले थोडू अने नर एटले मनुष्य हूँ थोडो मनुष्य जेवो छू सैनिक महाराज आ बहु तोफानी छे ए आपने वळवानी जीद करतो हतो ए पोते दरिया पारथी आव्यो छे एम कहे छे रावण बोल वानर शुं काम छे हनुमान मारे कशुं काम नथी आ तमारा सैनिको मने पकड़ीने लाव्या छे सैनिक महाराज आ मणसे आखी अशोक वाटिका खेदान मैदान करी नाखी छे बधा झाड़ परथी बधा फळ खाई गयो एटलू ज नहीं केटला झाड़ पर मूळ माथी उखेड़ी नाख्या हनुमान बोले छे ए बधा तो सूका झाड़ हता रावण अरे मूर्ख वानर वच्चे न बोल હવે કહ્યું તે શા માટે તોફાન કર્યું તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે હનુમાન હા રાવણ પણ આવડો મોટો દરિયો ઓળગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે હનુમાન જો મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો પછી કહો રાવણ તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ હનુમાન ના હું પ્રભુ શ્રી રામનો સેવક છું રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો રાવણ સૈનિકો આ વાનરને હમણાં જેલમાં પૂરો એક મંત્રી ક્ષમા મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પુરાય હું આપને વિનંતી કરું છું કે એમને આસન પર આવવું જોઈએ રાવણ બિલકુલ નહીં એને જે કહેવું હોય તે ઉભા ઉભા જ કહેવું પડશે ત્યારબાદ મંત્રી પણ મહારાજ રાવણ પણને પણ આ મારી આજ્ઞા છે કે ઉભો જ રહેશે હનુમાન કઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને ઉજળી નાખી થવા માંડી
થવા માંડી. પૂંછડી ખૂબ જ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચો આસન થયો. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયો. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. રાવણ આ વાંદાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા, એટલે એમને એમ ઉભા રહ્યા. હનુમાન પોતાના ભુજંગાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. રાવણ સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદરા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વેંટાડ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદરા પર રેડ્યો. છેલ્લે દીવા સળીથી પૂંછડી સળગાવી. છેલ્લે પૂંછડી સળગાવી તે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાંગ ભાંગ થઈ ગયા. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાન તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અટકાવે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય ને ગાતા જાય. લંકા તાળી સળગી ગઈ, પૂંછડી મારી સાચી રહી. તેલ પણ તારો ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાચી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાચી રહી. તો મિત્રો, અહીંયા મેં હનુમાનની પોતાની પૂંછડીને સાચી રાખી અને ઘણા બધા પરાક્રમો પણ કર્યા. તો બધાને સાંભળવાની મજા આવી હશે વાર્તા. તો ફરી એકવાર બધાની હોમવર્કમાં આવું જ એક પાત્ર લઈ તમારે પણ વાંચવાનું છે અને સાથે સમજી અને યાદ પણ રાખવાનું છે. તો બધાને બધા મિત્રો.